સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. નવલખી કમ્પાઉન્ડમાં કિશોરી સાથે દુષ્કર્મની ઘટનાને 7 દિવસ થવા આવ્યા છે, છતાં હજુ આરોપી પકડાયા નથી. સત્વરે આરોપીઓને પકડી તેમને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી સાથે મોટી સંખ્યામાં 4 દરવાજા વિસ્તારના વેપારીઓ, મહિલાઓ અને પુરુષો ઉપરાંત વિદ્યાર્થિનીઓએ પોસ્ટરો અને બેનરો સાથે મૌન દેખાવો યોજ્યા હતા. અંદર જે નવલખી ગ્રાઉન્ડમાં જ્યારે હૃદયદ્રાવક દુઃખદ ઘટના બની જા એના વિરોધમાં એક મૌન વિરોધ પ્રદર્શન 4 દરવાજા વેપારીઓ દ્વારા આજે મૌન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે ઘટના છે આપણા વડોદરા માટે નહીં પણ આખા હિન્દુસ્તાન માટે હચમચાવી દેવી ઘટના છે અને વડોદરા શહેર પોલીસ બહુ સારું કામ કરી રહી છે, શોધવા માટે બહુ સારા પ્રયત્ન કરી રહી છે. એ વડોદરા પોલીસને બી અમે અભિનંદન આપીએ છીએ, બહુ સારી કામગીરી છે એમની. પણ અત્યારે જે પોઝિશન છે કે 6 દિવસ થઈ ગયા છે આરોપી પકડાયા નથી, તો અમારી માંગ એવી છે કે વહેલી તકે આરોપીઓ પકડાય અને એને ફાંસી દેવી જોઈએ. 110% એમને ફાંસી દેવી જોઈએ અને જલ્દી આરોપીને પકડવા જોઈએ એવી વડોદરાના વેપારીઓ છે જે 4 દરવાજા, એમની ખાસ માંગ છે.